ફ્રેન્ડ્સ એન્ડ ગેટ મી તો ફ્રેન્ડ્સ લોગેરિધમ ચેપ્ટર નંબર 1 આપણે બેઝિક મેથેમેટિક્સ માં કરી રહ્યા છીએ જે બેઝિકલી ડિપ્લોમા સેમેસ્ટર 1 માં પૂછાતું હોય છે ઓકે તો હવે આપણે સાત નિયમ તો ભણી ગયા છીએ બરાબર આગળના વિડિયો તમે ન જોયો હોય તો પહેલા એ જોઈ લેજો સાતે સાત નિયમ છે બરાબર મે બી બે કે ત્રણ વિડિયો હશે સાથે સાથે નિયમ ને તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લ્યો ત્યારબાદ આપણે આ વિડિયોમાં આપણે શરૂઆત કરીએ હવે ફ્રેન્ડ્સ એક બેઝિકલી દાખલાથી શરૂઆત કરીએ આપણે બરાબર સિમ્પલ સિમ્પલ દાખલાથી હું શરૂઆત કરીશું રૂલ્સ ને કેવી રીતના એપ્લાય કરવા એ હું તમને શીખવાડતો જઈશ ઓકે સૌથી પહેલો એક દાખલો છે લોગ 49 ટુ ધ બેઝ 7 બરાબર લોગ 49 ટુ ધ બેઝ 7 આવી રીતના તમને એક દાખલો આપેલો છે હવે આમાં તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તો કે લોગ 49 ટુ ધ બેઝ 7 તમને આપેલું છે આપણી પાસે એક નિયમ છે બરાબર લોગ a ટુ ધ બેઝ a ઇઝ ઇક્વલ ટુ 1 હવે આ નિયમનો ઉપયોગ કરવાનો છે તમે એમ કહેશો સાહેબ છે કઈ રીતના તો કે તમે જોતા જાઓ હવે જો હવે 49 એટલે 7 નો વર્ગ થાય 37 / 49 બરાબર એટલે લોગ 7 નો વર્ગ બેઝ 7 ક્લિયર હવે અહીંયા મેં શું કહ્યું તો કે 7 નો વર્ગ એટલે 49 એટલે 7 નો વર્ગ એટલે જો આપણે કઈ વાંધોતું છે નહીં બરાબર એટલે આ સાચું જ છે 7 નો વર્ગ હવે આપણે શું કરશું ઘાતાંકના નિયમ મુજબ આ ઘાત છે એને આગળ લઈ લેશું બરાબર એટલે 2 log 7 ટુ ધ બેઝ 7 ઓકે આ ઘાતાંકનો નિયમનો આપણે અહીં ઉપયોગ કર્યો ઘાત આગળ લઈ લીધી આપણે તમે નિયમ નંબર 3 જોઈ લો હોય તો બરાબર હવે તમે જુઓ આ નિયમ મુજબ log 7 ટુ ધ બેઝ 7 મેં તમને નિયમમાં કીધું હતું બરાબર log a ટુ ધ બેઝ a ઇઝ ઇક્વલ ટુ 1 તો આનો આન્સર આવ્યો 2 ગુણ્યા 1 એના બરાબર 2 ઓકે 2 એકુ 2 એટલે આનો આન્સર આવ્યો આપણને 2 ક્લિયર કર્યું શું log 49 ટુ ધ બેઝ 7 ઇઝ ઇક્વલ ટુ log 7 નો સ્ક્વેર બેઝ 7 ઘાતાંકના નિયમ મુજબ 2 આગળ લઈ લીધા 2 log 7 બેઝ 7 એટલે આ થઈ ગયું 1 2 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 2 ક્લિયર હવે આવી રીતના છે log 625 ટુ ધ બેઝ 5 ઓકે log 625 બેઝ 5 છે આધાર આપણો 5 છે સેમ મેથડ જ છે બરાબર હવે તમારે જોવાનું છે કે 625 એટલે ક્યારે થશે તો જો 525 25 50 125 125 50 625 ન થાય યાદ હોય તો આવી રીતના ગણી લેવાનું 125 ગુણ્યા 3 જો 25 25 25 તેની 25 50 125 બરાબર એટલે 25 25 નો 5 નો વધી ચડી 2 5 2 10 ને 12 10 ને 12 નો બગડો વધી ચડી 1 5 ને 5 1 5 ને 6 એટલે 625 એટલે 5 ની 4 ઘાત થશે 5 ની 4 ઘાત એટલે 625 થશે એટલે હું આવી રીતના લખી શકું log 5 ની 4 ઘાત આધાર 5 ઓકે log 5 ની 4 ઘાત આધાર 5 હવે ઘાતાંકના નિયમ મુજબ 4 ને આગળ આવવા દો એટલે 4 log 5 આધાર 5 4 log 5 આધાર 5 બરાબર હવે અહીંયા શું થશે તો કે આ નિયમ મુજબ log 5 ટુ ધ બેઝ 5 એટલે નિયમ અહીંયા છે log a ટુ ધ બેઝ a ઇઝ ઇક્વલ ટુ 1 તો અહીંયા આપણે શું થઈ જશે 1 થઈ જશે તો 4 ગુણ્યા 1 તો એના બરાબર આન્સર આવ્યો આપણો 4 ક્લિયર log 5 ટુ ધ બેઝ 5 ઇઝ ઇક્વલ ટુ 1 તો 4 ગુણ્યા 1 બરાબર 4 આપણો આન્સર આવ્યો ઓકે પાછું એક વખત જોઈએ log 625 બેઝ 5 એના બરાબર log 5 ની 4 ઘાત 625 એટલે કેટલી ઘાત થશે 5 ની તો કે 5 ની 4 ઘાત ન થાય તો અહીંયા મેં તમને સમજાવ્યું એ જ રીતના કરવાનું છે 5 ની 4 ઘાત બેઝ 5 4 ની ઘાતાંકના નિયમ મુજબ આગળ લેજો 4 log 5 આધાર 5 બરાબર એટલે 4 ગુણ્યા 1 એટલે જવાબ આવ્યો આપણો 4 ક્લિયર આ બે દાખલા છે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો ઓકે હવે એક ત્રીજો દાખલો લઈએ આપણે સેમ ટુ સેમ સેમ મેથડ છે ઓકે સેમ મેથડ log 243 log 243 આધાર 3 log 243 આધાર 3 હવે આમાં સેટ ખબર કેમ પડે કે મારે આ મેથડ નો ઉપયોગ કરવાનો છે તો તમે એક વસ્તુ સમજો કે જ્યારે પણ આવી રકમ હશે ને ત્યારે તમે જુઓ આ જે આધાર છે ને એ આધારની આસપાસની વેલ્યુ અહીંયા તમને આપેલી હશે જેમ કે 37 / 49 5 એટલે 5 ના 5 ની 4 ઘાત માં 625 આવે બરાબર તો એનો મતલબ કે આ મેથડ જો સિમ્પલ વસ્તુ તમે જુઓ તો કે 243 છે 3 ની કે આસપાસ થાતા હશે ઓકે મેથડ જોઈએ આપણે અહીંયા તો કે પહેલા અહીંયા 243 ને કઈ રીતના તો કે 3 તેરી 9 9 તેરી 27 243 એટલે 243 થાય બરાબર
3^5 = 243। આ મેથડ તમારે યાદ રાખવાની છે, એટલે જે વેલ્યુ અહીં આપણો આધાર હશે ને એની આસપાસની વેલ્યુ અહીંયા હશે, મે બી 4^5 થતું હશે બરાબર, પણ તમારે એક સોલ્યુશન જોવાનું છે બરાબર, એટલે તમને આમ થોડાક દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે આપોઆપ તમને ખબર પડતી જશે। લોગ 243 આધાર 3, હવે મેં એમને તમને ગણાવી દીધું કઈ રીતના છે, લોગ 3^5 = 243 ક્લિયર। તો કે હવે તમે જુઓ તો શું કરવાનું છે, તો કે લોગ 3^5 આધાર 3 બરાબર, 3^5 = 3 બરાબર, 5 છે એ આપણા ઘાતાંકના નિયમ મુજબ આગળ આવી જાય, એટલે 5 log 3 = 3 ક્લિયર, 5 log 3 = 3। તો કે આ નિયમ આપણને ખબર જ છે, log a base a is equal to 1, તો કે 5 × 1 એના બરાબર આન્સર આવ્યો આપણો 5 ક્લિયર, 5 આપણો આન્સર આવ્યો। એક જ મેથડના મેં તમને 3 દાખલા ગણીને બતાવ્યા, લોગ 49 આધાર 7, લોગ 625 આધાર 5, લોગ 243 આધાર 3 ક્લિયર, 3 દાખલા મેં તમને વ્યવસ્થિત રીતે કરાવ્યા એટલે તમને ખ્યાલ આવે કે હવે આવા દાખલા આવે તો તમને ગણવામાં સહેલાઈ રહે। ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો બરાબર। નેક્સ્ટ આપણે ઉદાહરણ જોઈએ। ઓકે, તો જેવી રીતના આગળ બે દાખલા જોઈએ એવી જ રીતના આપણે બીજા દાખલા જોઈએ બરાબર। ક્વેશ્ચન નંબર 4 અને 5 મેથડ થોડી ચેન્જ થઈ ગયા છે બરાબર। હવે જો અહીંયા તમને એમ કહે છે કે લોગ 81 આધાર આપણને આપ્યો નથી તો એનાથી આપણે કઈ ટેન્શન નથી બરાબર, લોગ 81 ભાગ્યા લોગ 27 ક્લિયર, બે સેમ મેથડના દાખલા લીધા છે એટલે તમને એક સમજવામાં સહેલાઈ રહે, લોગ 64 ભાગ્યા લોગ 16 ઓકે। હવે તમે જુઓ તો કે લોગ 81 ભાગ્યા લોગ 27 છે ક્લિયર, તો કે આવી રીતના હું લખી શકું, લોગ 81 એના છેદમાં લોગ 27 ક્લિયર, લોગ 81 ભાગ્યા લોગ 27 એટલે એને મેં શું કર્યું, છેદમાં લેતા બરાબર, ભાગાકારનો નિયમ છે, આપણે શું કરીએ કે આપણે મેં જેમ કીધું હતું કે ભાઈ બાદબાકી હોય તો સરવાળો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો બાદબાકી થાય, અહીંયા એ નથી કરવાનું, લોગ 81 ના છેદમાં લોગ 27 બરાબર છેદમાં લીધું છે। હવે તમે જો લોગ 81 એટલે શું થશે, તો કે 3 ના ફોર્મમાં જો 3 × 9 = 9 × 9 = 27 3 × 9 = 27 27 × 81 બરાબર 27 = 81 તો કે લોગ 3^4 લોગ 3^4 હું લખીશ ક્લિયર, એના છેદમાં લોગ 27 એટલે અહીંયા જોઈ લીધું 3^3 બરાબર, જો કે મે બી એ ખબર હોય કારણ કે 3^3 = 27 થાય બરાબર, લોગ 3^4 એના છેદમાં લોગ 3^3 ઓકે। હવે ઘાતાંકના નિયમ મુજબ આપણે આ 4^3 આગળ લઈએ એટલે 4 log 3 એના છેદમાં 3 log 3 ક્લિયર, 4 log 3 એના છેદમાં 3 log 3 ઓકે। હવે તમે જુઓ તો કે ઘાતાંકના નિયમમાં તમને ખબર હોય કે આ એના ગુણાકારમાં હોય, 4 × log 3 અને 3 × log 3 ઓકે, એટલે log 3 log 3 ની વેલ્યુ વહી જશે એટલે આન્સર આવશે આપણો 4/3 આપણો આન્સર આવશે ક્લિયર, એટલે અહીંયા વધારે હું થોડું ડીપમાં સમજાવું, 4 × log 3 એના છેદમાં 3 × log 3 ઓકે, કારણ કે કન્ફ્યુઝન ન થાય એના માટે સમજાવું બરાબર, કે આ 3 log 3 log 3 ગયા કઈ રીતના, તો એટલું યાદ રાખો કે log 3 ના છેદમાં log 3 ઓકે, એટલે આ ગુણાકારના ફોર્મમાં હોય, આ તો આપણે અહીંયા લખેલું નથી આપણે બરાબર, એટલે મેં લખીને સમજાવ્યું, તો આ log 3 log 3 કેન્સલ થાય એટલે આપણો આન્સર ગયો શું 4/3। બીજી એક વસ્તુ સમજાવું, હવે અહીંયા તમને એમ કહું કે લોગ 25 એના છેદમાં લોગ 5 ઓકે, લોગ 25 ના છેદમાં લોગ 5, તો આપણે એમ કહીએ સાહેબ પચીસ એટલે લોગ 5 બરાબર, તો આપણે અહીંયા આન્સર આવે લોગ 5, તો એ કેન્સલ નહીં થાય, લોગ માં સેમ વેલ્યુ હોય ને ઉપર નીચે તો જ કેન્સલ થશે, અહીંયા આપણે પચીસ કરી નાખી લોગ 5 આન્સર લેવી ઈ વેલ્યુ મેથડ ખોટી ગણાશે, એટલું ખાસ ધ્યાન રાખજો, કોઈ દિવસ લોગ માં આ મેથડ નો ઉપયોગ ના કરતા, પચીસ એટલે લોગ 5 આન્સર, જ્યારે ઉપર અને નીચે લોગેરિધમ ભલે સરખા હોય લોગ 3 અને નીચે પણ લોગ 3 આધાર સરખા તો તમે કેન્સલ કરી શકો, આ મેથડ થી બોલો નથી કરવાની, એટલું ધ્યાન રાખવાનું છે ઓકે। એટલે આનો આન્સર તમને સમજાવું ફરી એક વખત, લોગ 81 ના છેદમાં લોગ 27, 81 એટલે 3^4, 27 એટલે 3^3 બરાબર, આધાર ઘાતાંકના નિયમ મુજબ 4 અને 3 આવે, 4 log 3 3 log 3 આ બે કેન્સલ થયા 4/3 આન્સર આવ્યું ઓકે। હવે સેમ ટુ સેમ એ જ મેથડ થી આપણે આ દાખલો ગણવાનો છે, પાંચ
પાંચમો દાખલો જોઈએ બરાબર તો હવે જે આ અહીંયા જે દાખલામાં કર્યું એ જ મેથડ અહીંયા ઉપયોગ કરવાની છે log 64 એના છેદમાં log 16 બરાબર log 64 ના છેદમાં log 16 હવે 64 એટલે 4 ની કેટલી ઘાત થાય 4 ની ઘાતમાં લ્યો તો 2 ની ઘાતમાં લ્યો કોઈ ફેર જ નથી પડતો બરાબર હવે જેટલું આપણે નજીક હોય 64 ને ચોકે ચોકે 16 અને 16 ચોક 64 બરાબર એટલે 4 ની 3 ઘાત થાય એટલે log 4 ની 3 ઘાત ક્લિયર અને 16 એટલે ચોકે ચોકે 16 એટલે 4 ની 2 ઘાત થશે 4 ની 2 ઘાત અને આ થશે 4 ની 3 ઘાત ક્લિયર ઘાતાંકના નિયમ મુજબ આને આગળ આવવા દે એટલે 3 log 4 એના છેદમાં 2 log 4 ક્લિયર 3 log 4 એના છેદમાં 2 log 4 log 4 log 4 કેન્સલ તો આન્સર આવશે 3/2 3/2 આપણો આન્સર આવ્યો ઓકે અહીંયા પણ સેમ મેથડ જે મેં તમને સમજાવ્યું 3 log 4 અને છેદમાં 2 log 4 એટલે આપણે આ બેને કેન્સલ કરી દે બરાબર ને log 4 બેના આધાર સરખા જ એટલે log 4 કેન્સલ એટલે ફાઇનલ આન્સર આવ્યો 3/2 ઓકે આટલું એક વ્યવસ્થિત માળખું તમારે સમજવાનું છે દાખલા હું એવા જ સિલેક્ટ કરીશ કે જે તમને વ્યવસ્થિત રીતે એક એક બે મેથડ ભેળી થતી એટલે તમને સમજાય આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો બરાબર હવે આપણે આ બે દાખલા જોઈએ આવી રીતના નવા દાખલા જોઈએ